हजार विद्यार्थी ने जो धोरण 12 कॉमर्स અને 12 આર્ટ્સ ના ઈ લર્નિંગ પ્રોગ્રામ માં એસપીસીસી ચેપ્ટર નંબર 3 માં આગળ વધીએ ચેપ્ટર નંબર 3 ડિબેન્ચર ની અંદર લાસ્ટ સેશન માં આપણે ડિબેન્ચર હોલ્ડર ને મળતા 11 અધિકારો નો વિગતવાર અભ્યાસ કર્યો હવે પછી આગળ નો પોઈન્ટ આવે છે ચેપ્ટર ની અંદર એ છે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ આ પણ આપણો 3 માર્ક્સ નો ટુકનોંધ સ્વરૂપ નો પ્રશ્ન છે બોર્ડ એક્ઝામ ની દ્રષ્ટિએ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે ડિબેન્ચર કરાર પત્ર તો નામના મૂળ તત્વ ની અંદર એટલે કે એકાઉન્ટ્સ ની અંદર આપણે ભાગીદારી કરાર નામું શીખી ગયા છે ભાગીદારી કરાર નામાનું જે સ્વરૂપ છે એવું ને એવું અહીંયા તૈયાર થાય છે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ પહેલું પાર્ટનરશિપ ડીડ હતું આ છે ડિબેન્ચર ટ્રસ્ટ તો એ ભાગીદારી કરારનામામાં આપણે જોઈ ગયા કે ભાગીદારો વચ્ચેની શરતો નક્કી થાય ભાગીદારોને મૂડી પર કેટલું વ્યાજ આપવું ઉપાડ પર કેટલું વ્યાજ વસૂલ કરવું લોન આપેલી હોય તો લોન પર કેટલું વ્યાજ વસૂલ કરવું આ ઉપરાંત કંપનીનું કે ભાગીદારી પેઢીનું વિસર્જન થાય તો એ વખતે ચૂકવણી નાણાંની અને મિલકતોની કઈ રીતે કરવી એટલે ભવિષ્યમાં ભાગીદારો વચ્ચે જ્યારે કોઈ પણ બાબતે વાદ વિવાદ ઉભો થાય ત્યારે એ ભાગીદારી કરારનામાની જોગવાઈઓ મુજબ એ વિવાદનો અંત લાવવામાં આવે જો ભાગીદારી કરારનામું લેખિતમાં કર્યું હોય તો એવું ને એવું અહીંયા વાત આવે છે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કોને કહેવાય શા માટે એને તૈયાર કરવાની જરૂરિયાત ઊભી થાય છે અને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં કઈ કઈ વિગતો સમાવિષ્ટ છે એના વિશે આપણે હવે વિગતવાર ભણવાનું છે તો આપણે ભણી ગયા અગાઉના સેશનમાં આપણે જોઈ ગયા એ રીતે ડિબેન્ચર એ કંપનીનું દેવું છે અને તેના આ દેવા સામે કંપની પોતાની મિલકતો જામીનગીરી સ્વરૂપે ગીરવે મૂકે છે કંપનીએ બહાર પાડેલા ડિબેન્ચર એ કોઈ પણ કંપનીની ઉછીની મૂડી છે કંપનીએ ભવિષ્યમાં ચૂકવવાનું થતું દેવું છે કંપનીના દેવાનો સ્વીકાર કરતો દસ્તાવેજ છે ડિબેન્ચર તો ડિબેન્ચર એ કંપનીનું દેવું છે અને ભવિષ્યમાં ચૂકવવાના થતા ભવિષ્યમાં ઊભા થતા આ દેવા માટે આ દેવાને ચૂકવવા માટે કંપની એની સામે પોતાની એટલી ને એટલી કિંમતની મિલકતો જામીનગીરી સ્વરૂપે ગીરવે મૂકે છે ખાસ કરીને જ્યારે ગીરો ડિબેન્ચર બહાર પાડેલા હોય ત્યારે એ ગીરો ડિબેન્ચર જેટલી ને જેટલી કિંમતની કંપની પોતાની સ્થિર કે અસ્થિર કે ચાલુ મિલકતો ગીરવે મૂકે છે અને જો ભવિષ્યમાં એવા કોઈ અઘટિત સંજોગો ઊભા થાય કોઈ નકારાત્મક સંજોગો ઊભા થાય તો એ ગીરવે રાખેલી મિલકતોમાંથી કંપની એ નાણાંની ચૂકવણી કરે છે ડિબેન્ચર ધારકોને એના નાણાં પરત આપે છે એટલે કે ડિબેન્ચર એક પ્રકારે કંપનીનું દેવું છે અને દેવું છે એટલા માટે એ દેવું ભવિષ્યમાં ચૂકવવા માટે કંપની એની સામે પોતાની મિલકતો એ સલામતી સ્વરૂપે જામીનગીરી સ્વરૂપે ગીરવે મૂકે છે તારણમાં મૂકે છે અને એ મિલકતો ઉપર સ્થિર અથવા તો અસ્થિર બોજ ઊભો કરે છે અને તેથી ભારતીય કંપની ધારા 2013 ની જોગવાઈઓ પ્રમાણે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે કાયદેસરનો લેખિત કરાર કરવામાં આવે છે અને તેની કંપની રજિસ્ટ્રાર સમક્ષ કાયદા મુજબ નોંધણી પણ કરાવવામાં આવે છે દેવું છે એટલા માટે દેવું ન હોત તો જરૂર નથી દેવું ન હોત ને માલિકીની મૂડી હોત તો આ રીતે કોઈ કરાર પત્ર તૈયાર કરવાની જરૂર નથી કોઈ ટ્રસ્ટની જરૂરિયાત ઊભી થતી નથી કારણ કે દેવું છે એટલે એ ડિબેન્ચર ધારકોના નાણાંના હિતોના રક્ષણ માટે એના નાણાંની સલામતી જળવાઈ રહે એ માટે ભારતીય કંપની ધારા 2013 ની અંદર એટલે કે ભારતના નવા કંપની ધારાની અંદર એક ખાસ અને એક વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવી છે એ જોગવાઈ છે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની અને એ જોગવાઈનું પાલન કરવા માટે એટલે કે ભારતના નવા કંપની ધારા 2013 ની જોગવાઈઓ મુજબ કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે કાયદેસરનો લેખિત કરાર કરવો પડે છે અને આ કરાર એટલે જ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે જ્યારે પણ કોઈ પણ કંપની ઉછીની મૂડી મેળવવા માટે જાહેર જનતા પાસેથી ઉછીના નાણાં લેવા માટે ડિબેન્ચર બહાર પાડે ત્યારે એ જેટલા પણ ડિબેન્ચર ધારકો હોય એ તમામ ડિબેન્ચર ધારકો સાથે
કંપનીએ કાયદેસર રીતે લખાણ લખી અને એક લેખિત કરાર તૈયાર કરવો પડે છે જેમાં કંપની વતી કંપનીના અધિકૃત સંચાલકો એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સના મેમ્બર્સ અને કંપની સેક્રેટરીની સહી હોય છે સિક્કા સાથે અને દરેક ડિબેન્ચર ધારકની સહીઓ પણ એમાં લેવામાં આવે છે એટલે કે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે કાયદેસરનો લેખિત કરાર કરવામાં આવે છે અને એ કરાર એનએચ કહેવાય ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ અને આ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ તૈયાર થઈ ગયા બાદ ફરજિયાત કાયદા અન્વયે એની કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી એટલે કે રજિસ્ટ્રેશન પણ કરાવવામાં આવે છે હવે આપણે જોઈએ કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની વ્યાખ્યા અથવા તો ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે શું કોને કહેવાય ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એનો અર્થ તો કંપની ધારા મુજબ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની વ્યાખ્યા આ રીતે આપવામાં આવેલી છે એક માર્ક્સમાં પૂછાય તો આ રીતે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની વ્યાખ્યા કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે નક્કી કરવામાં આવતી શરતોના લેખિત કરારને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કહેવામાં આવે છે કંપની અને એના ડિબેન્ચર ધારક વચ્ચે જે શરતો નક્કી થાય છે જે જોગવાઈઓ નક્કી થાય છે કે જેનું પાલન બંને પક્ષકારોએ કરવાનું છે કંપનીએ પણ અને ડિબેન્ચર ધારકોએ પણ તો કંપની અને એના ડિબેન્ચર ધારકો વચ્ચે જે કઈ શરતો નક્કી થાય છે કે ડિબેન્ચરની સમય મર્યાદા પૂરી ન થાય ત્યાં સુધી એ શરતોને બંને પક્ષોએ વળગી રહેવાનું છે એ શરતોના લેખિત કરારને શરતો મોઢામોઢ નક્કી થતી નથી મૌખિક રીતે રૂબરૂ નક્કી થતી નથી પરંતુ એક દસ્તાવેજ તૈયાર કરી અને લેખિત સ્વરૂપે નક્કી થાય છે તો એ શરતોનો જે લેખિત કરાર કરવામાં આવે એને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કહેવામાં આવે છે અને ભારતીય કંપની ધારા 2013 મુજબ ભારતના કાયદા મુજબ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે શું કોને કહેવાય ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની વ્યાખ્યા તો કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે નક્કી કરવામાં આવતી શરતોના લેખિત કરારને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કહેવાય છે આ ઉપરાંત ડિબેન્ચર ટ્રસ્ટ ડીડના બીજા ત્રણ નામો છે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડને ગુજરાતીમાં ડિબેન્ચર કરારપત્ર પણ કહેવાય આ સિવાય ડિબેન્ચર ટ્રસ્ટ ડીડને ન્યાસ કરાર તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા ડિબેન્ચર ટ્રસ્ટ ડીડને ટ્રસ્ટ ન્યાસ કરાર પણ કહેવાય છે પરંતુ આપણે સીધું સાધું કાયદાની ભાષામાં સામાન્ય અર્થમાં યાદ રાખવાનું છે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ અથવા ડિબેન્ચર કરારપત્ર તો કંપની અને એના ડિબેન્ચર ધારકો વચ્ચે નક્કી કરવામાં આવતી શરતોના લેખિત કરારને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કહેવાય છે હવે આપણે જોયું તેમ શા માટે જરૂરી આ ટ્રસ્ટ ડીડ ટ્રસ્ટ ડીડ તૈયાર કરવાની જરૂરિયાત સાથી ઉદ્ભવે કેમ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ તૈયાર કરવું પડે એનું એક મુખ્ય કારણ છે કે કંપનીના ડિબેન્ચર ધારકો સમગ્ર દેશમાં અને દુનિયામાં એટલે કે આખા ભારતમાં અને વિશ્વમાં જુદા જુદા સ્થળોએ બિનસંગઠિત અવસ્થામાં વસવાટ કરતા હોય છે તેથી તેમના હિતોના રક્ષણ માટે અને તેમના નાણાંની સલામતી માટે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ તૈયાર કરવું જરૂરી બની જાય છે અને એ માટેની કાયદામાં ખાસ જોગવાઈ પણ કરેલી છે કારણ કે કોઈ પણ કંપની ભારતની અંદર જ્યારે પોતાની સત્તાવાર શેરમૂડીની મર્યાદા પૂરી થઈ ગયા બાદ એ સત્તાવાર શેરમૂડી જેટલા શેર જાહેર જનતા માટે બહાર પાડી દીધા બાદ કંપનીના વિકાસ માટે કંપનીના ભવિષ્ય માટે કંપનીની પ્રગતિ અને ઉન્નતિ માટે જ્યારે હજી વધુ નાણાંની જરૂર હોય ત્યારે ઉછીની મૂડી મેળવવાનો વિકલ્પ અપનાવે છે ઉછીની મૂડી મેળવવા માટે ડિબેન્ચર બહાર પાડે છે હવે જ્યારે કોઈ પણ કંપની ડિબેન્ચર બહાર પાડે ત્યારે એના ડિબેન્ચર ખરીદનાર લોકો કે વ્યક્તિઓ કોઈ એક સ્થળ એક રાજ્ય એક ગામ કે એક શહેરના હોતા નથી દાખલા તરીકે ડિબેન્ચર કંપની બહાર પાડે અને એ માટે જાહેર જનતાને આમંત્રણ આપવા વિજ્ઞાપન પત્ર બહાર પાડે ત્યારે એ વિજ્ઞાપન પત્ર વાંચીને દેશના જુદા જુદા રાજ્યોમાંથી કે જુદા જુદા શહેરોમાંથી કે વિશ્વના જુદા જુદા વિસ્તારોમાંથી એ ડિબેન્ચર ખરીદવા માટે કંપનીને અરજીઓ મળે છે તેથી કહી શકાય કે કંપનીના ડિબેન્ચર ખરીદનાર ડિબેન્ચર ધારકો ડિબેન્ચર હોલ્ડરો જુદા જુદા સ્થળોએ વસવાટ કરતા હોય છે કોઈ એક સ્થળે કેન્દ્રિત થયેલા હોતા નથી અથવા કોઈ એક રાજ્યમાં કેન્દ્રિત થયેલા હોતા નથી એક કરતા વધારે સ્થળોએ એક કરતા વધારે જુદા જુદા સ્થળોએ બિનસંગઠિત અવસ્થામાં
એટલે કે ભિન્ન ભિન્ન જુદા જુદા છૂટા છવાયા વસવાટ કરતા હોય છે તેથી એક સમયે એક સાથે ભેગા મળે એવું શક્ય બનતું નથી તેથી એ ડિબેન્ચર ધારકોના હિતોનું રક્ષણ થઈ શકે અને એમને કંપનીમાં રોકેલા નાણાંની સલામતી જળવાઈ રહે એ માટે એ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ તૈયાર કરવું જરૂરી બની જાય છે અને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એકવાર તૈયાર થઈ ગયા બાદ પછીથી જો તેમાં કોઈ ફેરફાર કરવો હોય તો ડિબેન્ચર ધારકોની સભા બોલાવીને અને તેમાં ઠરાવ પસાર કરાવી અને પછી જ ફેરફાર થઈ શકે છે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એ કંપનીનો ખૂબ જ અગત્યનો એક કાયદાકીય દસ્તાવેજ બની જાય છે એક વખત તૈયાર થઈ ગયું અને એક વખત કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરી લીધી ત્યારબાદ પછીથી જો એ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની કોઈ પણ બાબતોમાં સુધારો વધારો કરવો હોય એ તૈયાર થઈ ગયેલા અને રજિસ્ટ્રાર સમક્ષ નોંધાયેલા ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની કોઈ પણ શરત કે કોઈ પણ બાબત સુધારવી હોય કે એમાં ફેરફાર કરવો હોય તો એ ફેરફાર સરળતાથી થઈ શકતો નથી કંપની કે સંચાલકો કે સેક્રેટરી ઈચ્છે ત્યારે ફેરફાર મન ફાવે તેમ નથી કરી શકતા પરંતુ એકવાર તૈયાર થઈ ગયેલા ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં પછીથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવો હોય તો ફરજિયાત ડિબેન્ચર ધારકોની મીટિંગ એટલે કે ડિબેન્ચર ધારકોની સભા બોલાવી તેમાં બહુમતીથી ઠરાવ પસાર કરી અને લેખિતમાં બહુમતીથી ઠરાવ પસાર થઈ ગયા બાદ જ એની કોઈ પણ બાબતમાં ફેરફાર થઈ શકે છે જો સભામાં બહુમતી ન સાધવામાં આવે સભામાં ઠરાવ ન પસાર થાય તો ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં કોઈ જ ફેરફાર કરી શકાતો નથી હવે ત્યાર પછી ખાસ એક અગત્યની અને મહત્વની બાબત કે ભારતીય કંપની ધારાના ફોર્મ નંબર 12 મુજબ એ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ તૈયાર થાય છે ભારતીય કંપની ધારા 2013માં જુદા જુદા વિવિધ ફોર્મ્સના નમૂના આપેલા છે પરિશિષ્ટ આપેલા છે એના માટેના ટેબલ્સ આપેલા છે કોષ્ટક આપેલા છે એમાંનું એક ટેબલ છે ફોર્મ નંબર 12 તો ડિબેન્ચર ટ્રસ્ટ ડીડનો નમૂનો એ ભારતીય કંપની ધારા 2013માં ફોર્મ નંબર 12ની અંદર આપેલો છે અને ફોર્મ નંબર 12 મુજબ જ કોઈ પણ કંપનીનું ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ તૈયાર થાય છે આ પણ આપણો એક માર્કનો અથવા તો વિકલ્પ સ્વરૂપનો પ્રશ્ન છે કે ભારતીય કંપની ધારા 2013ના જે જુદા જુદા ફોર્મ્સ છે અથવા તો જુદા જુદા ટેબલ કે પરિશિષ્ટ છે એમાંથી ફોર્મ નંબર 12 એટલે કે ફોર્મ નંબર 12-1-2 એ ફોર્મ નંબર 12 મુજબ એ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ તૈયાર કરવામાં આવે છે હવે પછી એ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં સમાવિષ્ટ વિગતો 7-8 વિગતો એવી છે કે જે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ તૈયાર કરતી વખતે એમાં નોંધાય છે એમાં ઉમેરાય છે એમાં સમાવિષ્ટ કરવામાં આવે છે કોઈ પણ કંપનીનું ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ તૈયાર થાય તો એમાં આ 7-8 વિગતો દર્શાવેલી હોવાની હોવાની અને હોવાની જ આ કંપની ધારામાં દર્શાવેલી વિગતો છે તો કઈ કઈ વિગતો ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં સમાવિષ્ટ છે એના વિશે આપણે ભણવાનું છે હવે આખી ટૂંક નોંધ ન પૂછાય કદાચ કોઈ કારણોવસાત તો ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં કઈ કઈ વિગતો સમાવિષ્ટ છે એનો 2 અથવા 3 માર્ક્સનો ટૂંકો પ્રશ્ન પણ આવી શકે છે તો એના માટેનો આ પોઈન્ટ છે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં સમાવિષ્ટ વિગતો અથવા તો ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં દર્શાવવામાં આવતી વિગતો સૌથી પહેલા કંપનીની પ્રાથમિક વિગતો અથવા તો કંપનીની પ્રાથમિક માહિતી કોઈ પણ કંપનીનું ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ તૈયાર થાય તેમાં સૌપ્રથમ કંપનીની પ્રાથમિક વિગતો દર્શાવવામાં આવે છે કંપનીની પ્રાથમિક વિગતો જેવી કે કંપનીનું નામ એની રજિસ્ટર્ડ ઓફિસનું સરનામું કંપની સેક્રેટરી કોણ છે એના નામ સરનામા કંપનીના સંચાલક મંડળમાં કોણ કોણ સમાવિષ્ટ છે એના નામ સરનામા વગેરે જેવી વિગતો એટલે કે સૌથી પહેલાં તૈયાર થયેલા ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની અંદર જે કંપની ડિબેન્ચર બહાર પાડી રહી છે જે કંપની લોકો પાસેથી જાહેર જનતા પાસેથી ઊંચીની મૂડી મેળવી રહી છે જે કંપનીને ઊંચીની મૂડીની જરૂરિયાત છે એ ડિબેન્ચર બહાર પાડનાર કંપનીની પ્રાથમિક વિગતો અથવા તો પ્રાથમિક માહિતી દર્શાવવામાં આવે છે આ પ્રાથમિક માહિતી જેવી કે કંપનીનું નામ એની રજિસ્ટર્ડ ઓફિસ કે હેડ ઓફિસનું સરનામું એના સંચાલક મંડળના સભ્યો મેનેજર અથવા તો સેક્રેટરીની માહિતી વગેરે ત્યાર પછી ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં સમાવાતી વિગત છે એ છે ડિબેન્ચરના ઇસ્યુ એટલે કે ભરણાની વિગતો ઇસ્યુ એ અહીંયા નવો શબ્દ છે જેનું ગુજરાતી થાય છે ભરણું જેમ આપણે શેર ભરણું ભણી ગયા એ જ રીતે અહીંયા વાત છે ડિબેન્ચરના ભરણાની તો કંપની કેટલી રકમના ડિબેન્ચર બહાર પાડે છે
ચારમાંથી કયા પ્રકારના ડિબેન્ચર બહાર પાડે છે, દરેક ડિબેન્ચરની દાર્શનિક કિંમત શું હશે, એના પર વ્યાજનો દર શું હશે, નાણાં પરત કરવાની મુદત કેટલી રહેશે, આ બધી ડિબેન્ચરના ભરણા વિશેની એટલે કે ડિબેન્ચરના ઇસ્યુ વિશેની વિગતો પણ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં દર્શાવવામાં આવે છે। એટલે કે કંપનીએ ગીરો ડિબેન્ચર બહાર પાડ્યા કે સંપૂર્ણ રૂપાંતરક્ષમ છે કે અંશતઃ રૂપાંતરક્ષમ છે કે પછી બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર છે, કેટલા ટકા વ્યાજનો દર છે, કેટલા વર્ષ પછી પાકતી મુદતે નાણાં પરત કરવાના છે, આ બધી જ ડિબેન્ચરના ઇસ્યુ વિશેની એટલે કે બહાર પાડેલા ડિબેન્ચરના ભરણા વિશેની તમામ વિગતો એ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં દર્શાવી દેવામાં આવે છે। ત્યાર પછી જામીનગીરી તરીકે ગીરવે મૂકેલી વિગતોની વિગત, જો ગીરો ડિબેન્ચર બહાર પાડ્યા હોય તો અને તો જ, એટલે કે ગીરો ડિબેન્ચર બહાર પાડતી વખતે એની સામે કંપનીએ પોતાની જેટલી પણ મિલકતો ગીરવે મૂકી હોય, જેટલી પણ સ્થિર અને અસ્થિર મિલકતો ગીરવે મૂકી અને એના પર બોજ ઉભો કરેલો હોય, તો ગીરવે મૂકેલી મિલકતોની વિગતો પણ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં અભ્યાસ અર્થે જણાવવામાં આવે છે, જેથી કરી અને ડિબેન્ચર ધારકો એનો અભ્યાસ કરી શકે, એની માહિતી મેળવી શકે, ગીરવે રાખેલી અથવા તો જામીનગીરી તરીકે તારણમાં મૂકેલી મિલકતોની તમામ વિગતો, કઈ કઈ મિલકતો છે, કેટલી કેટલી કિંમતનો કિંમતની મિલકતો છે અને એના પર સ્થિર અથવા તો અસ્થિર કયા પ્રકારનો બોજ ઉભો કરેલો છે તે। ત્યાર પછી આવે છે ડિબેન્ચર ધારકોના ટ્રસ્ટી વિશેની વિગતો। ટ્રસ્ટી એટલે કે પ્રતિનિધિ, ડિબેન્ચર ધારકોના ટ્રસ્ટી તરીકે એટલે કે ડિબેન્ચર ધારકોના પ્રતિનિધિ તરીકે કંપનીએ સમાજના પ્રતિષ્ઠિત આગેવાનોની નિમણૂક કરી હોય છે। કોઈ મોટા ઔદ્યોગિક ગૃહ, કોઈ સહકારી બેંક અથવા તો કોઈ રાષ્ટ્રીયકૃત બેંક, શેરબજારના દલાલો, જામીનગીરી આપનાર અન્ય સંસ્થાઓ, આવા કોઈ પણની રાજકીય આગેવાનો વગેરે, આવા કોઈ પણની કંપનીએ ડિબેન્ચર ધારકોના ટ્રસ્ટી તરીકે એટલે કે પ્રતિનિધિ તરીકે નિમણૂક કરી હોય તો એ કોણ છે ટ્રસ્ટી, કેટલી મુદત માટે છે, એનો હોદ્દો શું છે, એની ભૂતકાળની કામગીરી શું હતી, એ તમામ ટ્રસ્ટી એટલે કે પ્રતિનિધિઓ વિશેની વિગતો પણ ડિબેન્ચર ટ્રસ્ટીમાં દર્શાવવામાં આવે છે। એટલે કે ડિબેન્ચર ધારકોના નિમાયેલા ટ્રસ્ટીઓની વિગતો ડિબેન્ચર ટ્રસ્ટીની અંદર સમાવિષ્ટ કરવામાં આવે છે। ત્યાર પછી જવાબદારી નિભાવવામાં થતા કસૂર અંગેની વિગતો, કસૂર એટલે કે ભૂલ, કંપનીને ડિબેન્ચરની જવાબદારી નિભાવવામાં કોઈ કારણોસર કોઈ ભૂલ થઈ પડે, કોઈ કસૂર થાય કંપની તરફથી, કંપની ધારાનો ક્યાંય ભંગ થાય કે ઉલ્લંઘન થાય તો એવા સંજોગોમાં શું કાર્યવાહી કરવી, એવા સંજોગોમાં એ ભૂલ કે કસૂર કઈ રીતે સુધારવું, એનો નિકાલ કઈ રીતે લાવવો, એ જો જવાબદારી નિભાવવામાં ભવિષ્યમાં કોઈ ભૂલ થઈ જાય, કોઈ કસૂર થઈ જાય, ક્યાંય કોઈ કારણસર કંપની ધારાનું ઉલ્લંઘન કે ભંગ થઈ જાય તો એ વખતે કેવા પગલાં લેવા અથવા તો એનું નિરાકરણ સોલ્યુશન કઈ રીતે લાવવું, એ વિશેની વિગતો પણ એ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં દર્શાવેલી હોય છે। ત્યાર પછી કંપનીને બંધન કરતા હોય તેવી શરતો અને જોગવાઈઓ, આપણે જોઈ ગયા કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં બંને પક્ષકારોની શરતો દર્શાવવાની છે, કંપનીને પણ બંધન કરતા હોય અને ડિબેન્ચર ધારકને પણ એ બંધન કરતા હોય છે, બેમાંથી એક પણ પક્ષકાર એનું ઉલ્લંઘન કરી શકતા નથી। તો અહીંયા કંપનીને કઈ કઈ જોગવાઈઓ લાગુ પડશે અથવા તો કઈ કઈ શરતોનું કંપનીએ પાલન કરવાનું છે, કંપનીને કઈ કઈ શરતો બંધન કરતા રહેશે, એ કંપનીને બંધન કરતા હોય, કંપની બાધ્ય હોય, કંપની બંધાયેલી હોય, એવી કોઈ પણ શરતો અને જોગવાઈઓ પણ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં દર્શાવેલી હોય છે અને એની ફરજિયાતપણે કંપનીએ પાલન કરવાનું રહે છે। ત્યાર પછી ડિબેન્ચર ધારકો વિશેની અન્ય વિગતો, અન્ય વિગતોમાં ખાસ કરીને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એકવાર તૈયાર થઈ ગયા બાદ જો એમાં કોઈ ફેરફાર કર્યો હોય તો એ ફેરફાર ક્યારે કરવામાં આવ્યો, કેવા પ્રકારનો ફેરફાર થયો, એ ફેરફારની વિગત, ત્યાર પછી ડિબેન્ચર ધારકોની સભા ક્યારે બોલાવવાની છે, વાર્ષિક કે અર્ધવાર્ષિક, એ સભા વિશેની વિગત, આવી ડિબેન્ચર ધારકો વિશેની બીજી અન્ય વિગતો પણ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં દર્શાવવામાં આવે છે અને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ તૈયાર થાય ત્યારબાદ એ કંપનીએ નિયમો અનુસાર એની સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે છે। એટલે એ સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવા માટે અથવા તો સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવા માટે કોઈ પણ ડિબેન્ચર ધારક વ્યક્તિગત રીતે જવાબદાર નથી, સ્ટેમ્પ ડ્યુટી ભરવાની
જોગવાઈનું પાલન હંમેશા કંપનીએ જ કરવું પડે છે એટલે કે ડિબેન્ચર ટ્રસ્ટેડ ઉપર સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટે કંપની જવાબદાર છે તો લાસ્ટ બે સેશનમાં આપણે બે મુદ્દાઓ જોયા એ બંને ત્રણ માર્ક્સના ટૂંકનોંધ સ્વરૂપના પ્રશ્નો છે એક છે ડિબેન્ચર હોલ્ડરના 11 અધિકારો અને ત્યાર પછીની ટૂંકનોંધ આપણે ભણ્યા આજે એ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે કે ડિબેન્ચર કરાર પત્ર હવે પછીના સેશનમાં આપણે આગલા બે પોઈન્ટ ભણવાના રહેશે।